નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. વડોદરાના પૂર્વ વિસ્તારમાં સૌ પ્રથમ વાર નીકળી ફાગકી સવારી. ધારાસભ્ય શૈલેષ સોટ્ટાના નિવાસે કલ્યાણરાય પ્રભુની પધરામણી, વૈષ્ણવાચાર્ય શ્રી દ્વારકેશ લાલજી સહિતના મહાનુભાવો પણ પધાર્યા. મોટી સંખ્યામાં એકત્રિત વૈષ્ણવો ફાગની સવારીમાં જોડાયા. વડોદરાના ઇતિહાસમાં સૌ પ્રથમવાર પૂર્વ વિસ્તારમાં કલ્યાણરાય પ્રભુ પધાર્યા. ફાગ મનોરથી ધારાસભ્ય શૈલેષ સોટ્ટાના નિવાસે પ્રભુની પધરામણી થઈ અને બાદમાં ફાગની સવારી નીકળી. વૈષ્ણવ સમાજની પરંપરા મુજબ ફાગણ માસ અગાઉ કલ્યાણરાય પ્રભુની ફાગકી સવારી નીકળતી હોય છે, જે અંતર્ગત આજરોજ વડોદરાના ઇતિહાસમાં સૌ પ્રથમવાર કલ્યાણરાય પ્રભુ શહેરના પૂર્વ વિસ્તારમાં પધાર્યા હતા. ફાગના મનોરથી ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા એટલે કે સોટ્ટાના નિવાસ સ્થાનેથી શ્રી કલ્યાણરાય પ્રભુ પધાર્યા હતા. સાથે વૈષ્ણવાચાર્ય દ્વારકેશ લાલજી, અક્ષયકુમારજી, શરણમકુમારજીએ પણ પ્રભુની સાથે પધરામણી કરી હતી. આજે વડોદરા શહેર અને ખાસ કરીને વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના વૈષ્ણવો માટે એક ગૌરવવંતો દિવસ છે. ન ભૂતો ન ભવિષ્યથી એવે આજે પરમ પૂજ્ય ગોસ્વામી 108 દ્વારકેશ લાલજી મહારાજના માથે બિરાજતા કલ્યાણરાયજી પ્રભુ એમનું નિધિ સ્વરૂપ આજે વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર વાઘોડિયા રોડ પર અમારા નિવાસ સ્થાને પધારી રહ્યું છે. પરમ પૂજ્ય દ્વારકેશ લાલજી મહારાજની પ્રેરણા એમના આશીર્વાદથી આ શક્ય બન્યું છે અને અહીંયાથી ઠાકોરજીને ભોગ ધરવામાં આવશે. એમને પૂજા અર્ચન કર્યા બાદ અહીંયાથી શોભાયાત્રા રૂપે કલ્યાણમ પ્લોટ કલાદર્શન ખાતે લઈ જવામાં આવશે. રસ્તામાં 18 જેટલી સંસ્થાઓ દ્વારા એનું સ્વાગત કરવામાં આવશે. આપ જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં વિસ્તારના વૈષ્ણવો આજે એમના દર્શન, શોભાયાત્રા અને ત્યાં સ્થળ પર પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પૂજ્ય દ્વારકેશ લાલજી મહારાજનો દિલથી આભાર વ્યક્ત કરું છું કે એમના કારણે જ આ શક્ય બન્યું છે કે આટલા વખતના ઇતિહાસમાં પહેલીવાર કલ્યાણરાય પ્રભુનું નિધિ સ્વરૂપ જે પૂર્વ વિસ્તારમાં પહેલીવાર ઇતિહાસમાં પધારી રહ્યું છે અને એ પણ અમારા નિવાસસ્થાને પધારી રહ્યો છે. એ બદલ દિલથી એમનો આભાર માનું છું અને વૈષ્ણવોને આનો લાભ લેવા માટે વિનંતી કરું છું.